હાલ ગુજરાત વિધાનસભાના સત્રમાં નાદોલ તાલુકાના ધારાસભ્ય પીડી વસાવાએ નબદા જિલ્લાના મહત્વના પ્રશ્નો વિધાનસભામાં ઉઠાવ્યા છે, જેમાં નાણામંત્રી, શિક્ષણ મંત્રી, વાહન વ્યવહાર મંત્રી, માર્ગ અને મકાન નબદા વિકાસ મંત્રી સામે ઉઠાવ્યા હતા સવાલો. નર્મદા જિલ્લા આદિવાસી વિસ્તારમાં ગામડેથી અપડાઉન કરતા વિદ્યાર્થીઓ માટે બસો ફાળવવા, સ્ટેચ્યુના ઉબડખાબડ રસ્તાઓ, પોલિટેકનિક કોલેજનો અભાવ જેવા પ્રશ્નો અંગે વિધાનસભામાં પ્રશ્નોની ઝંડી વરસાવી હતી. ધારાસભ્ય પીડી વસાવાએ જણાવ્યું હતું કે ગુજરાત સરકાર રાજ્યના આદિવાસી વિસ્તારમાં વિકાસ થયો હોવાનું ગાણું ગાયા કરે છે. બસ સેવાના અભાવે નર્મદા જિલ્લાના આંતરિયાળ વિસ્તારના વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડે છે તો તેનો જવાબદાર કોણ? પીડી વસાવાએ નીતિન પટેલને એમ પણ પૂછ્યું હતું કે SOUને જોડતો રસ્તો ઉબડખાબડ કેમ છે? ગુજરાત વિધાનસભા સત્રમાં નાંદોદ MLA પીડી વસાવાએ વિકાસ મુદ્દે સરકારનો ઘેર્યા હતા અને જણાવ્યું હતું કે ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણ કથળી રહ્યું છે. પ્રાથમિક શાળામાં પૂરતા શિક્ષકો અને યોગ્ય સુવિધાઓ ન હોવાના લીધે પ્રાથમિક શિક્ષણ કથળી રહ્યું છે. ગુણવત્તાવાળું પ્રાથમિક શિક્ષણ આપવાની જવાબદારી ગુજરાત સરકારની છે. મારે દુઃખ સાથે એમ કહેવું પડે છે કે યોગ્ય બસની સગવડો ન હોવાને લીધે માધ્યમિક શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ સમયસર અભ્યાસ અર્થે પહોંચી શકતા નથી. પરિણામે એમનું શિક્ષણ બગડે છે. નર્મદા જિલ્લાના આંતરિયાળ વિસ્તારમાં બસોની ફાળવણી થવી જોઈએ. નાંદોદના ધારાસભ્ય પીડી વસાવાએ જણાવ્યું હતું કે આ વખતના બજેટમાં સરકારે 11 લાખ બસ પાસની અને સાથે 1000 નવી બસોની પણ જોગવાઈ કરી છે. એમાંથી 25-30 બસો જો નર્મદા જિલ્લામાં ફાળવવામાં આવે તો વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડશે નહીં. હું જ્યારે મારા મત વિસ્તારને પ્રવાસે જાઉં છું ત્યારે હું જોઉં છું કે બસના અભાવે વિદ્યાર્થીઓના વાલીઓને શાળા છૂટ્યા બાદ પોતાની દીકરીને શાળા સુધી લેવા આવવું પડે છે. પ્રાથમિક શાળામાં વ્યાયામ અને ચિત્ર શિક્ષકોના અભાવે બાળકોમાં ટેલેન્ટનો વિકાસ થઈ શકતો નથી. નાનોદના ધારાસભ્ય પીડી વસાવાએ જણાવ્યું હતું કે નર્મદા જિલ્લો પસાત જિલ્લો છે. અહીંયા પોલિટેકનિક કોલેજ નથી. છેલ્લા 10 વર્ષથી નર્મદા જિલ્લાની પોલિટેકનિક કોલેજ ભરૂચમાં ચાલે છે. એ કોલેજ નર્મદામાં ક્યારે આવશે એ શિક્ષણ મંત્રી મને જણાવે. સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો અંકલેશ્વરથી રાજપીપળા સુધીનો અમુક રસ્તો ઉબડખાબડ છે. કેટલી વાર રજૂઆતો છતાં કેમ બનતો નથી એ નીતિન પટેલ મને જણાવે. ચાણુદ પોઈચા પુલ વર્ષમાં 2-3 વાર તો રિપેરિંગ થાય છે. એક નવો પુલ બને એટલે તો ખર્ચ પુલના રિપેરિંગ પાછળ ખર્ચો થયો છે. મારી માંગ છે કે એ પુલની બાજુમાં એક નવો પુલ સરકાર બનાવે. ચાણોદ પોઈચાની તકલાદી પુલ સામે બાજુમાં નવો પુલ બનાવવાની માંગ કરી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસના 70 ગામોને હાલમાં પણ સિંચાઈ માટે પાણી મળતું નથી. ગુજરાતની જીવાદોરી નર્મદા યોજના સ્થાનિકો માટે આફત સમાન બની ગઈ છે. ગુજરાત રાજ્યના ઘણા જિલ્લાઓમાં ઉદ્વહન યોજના હેઠળ સિંચાઈ માટે પાણી પૂરું પડાય છે તો નર્મદા જિલ્લાના આ 70 ગામોને પણ ઉદ્વહન યોજના હેઠળ સિંચાઈ અને પીવાનું પાણી અપાય તો ખેડૂતો આર્થિક રીતે સદ્ધર બને. દીપક જગતાપ, ZSTV, રાજપીપળા.